આપણે છેલ્લે જે છે એ હેલોજન તત્વો જે છે એના રાસાયણિક ગુણધર્મોની શરૂઆત કરતા હતા. હવે એમાં એમાં અત્યારે શીખવાનું છે હેલોજન સાથેની પ્રક્રિયા. આ હેલોજન સાથેની પ્રક્રિયા જે છે એને આપણે આંતર હેલોજન સંયોજનો જે છે એના તરીકે ઓળખાવવાનું થશે. તો આ આંતર હેલોજન સંયોજનો જે છે એની જો ચર્ચા કરી, અત્યારે માત્ર પ્રાથમિક ચર્ચા કરવાની છે. આપણે આંતર હેલોજન સંયોજનો વિશે વ્યવસ્થિત જે છે એ શીખવાનું છે. અત્યારે માત્ર પ્રાથમિક માહિતી આપું છું. જો કઈ રીતે, તો કે ભાઈ આપણે હેલોજન જે છે એની પ્રક્રિયા હેલોજન સાથે જ કરીએ. અલગ પાડવા માટે આપણે આને X2 અને X2' સંજ્ઞા વાપરીએ છીએ. તો થવાનું છે શું, તો કે અહીંયા આપણને જે છે એ બે અણુ XX' જે છે એ મળવાના છે. હવે આની અંદર આપણે જોવા જઈએ તો આપણે આવું કહીએ છીએ કે જે શરૂઆતમાં આપણે વાપરીએ છીએ X અને X' તો આપણને દેખીતી રીતે ખબર પડશે કે આગળ જે ઘટક છે એ પોઝિટિવ ચાર્જ વાળો હશે. પાછળનો જે ઘટક છે X' એ X' જો વાત કરીએ તો એ નેગેટિવ ચાર્જ વાળો હશે. તો જે X2 જે છે એને જો ઓળખાણ આપવી હોય તો આવું કહેવાય કે આ વધુ કદ ધરાવે છે અને ઓછી વિદ્યુત ઋણતા ધરાવે છે. જ્યારે X2' વાત કરીએ તો આ નાનું કદ ધરાવે છે અને સાથે સાથે જે છે એ વધારે વિદ્યુત ઋણતા જે છે એ વિદ્યુત ઋણતા ધરાવે છે. તો અત્યારે આપણને જે છે એ સમજણ એવી મળી છે કે આપણી પાસે જે સંયોજનો જે છે એ સંયોજનોમાં આપણે પ્રક્રિયાઓ કરીએ તો આવી રીતના મળશે કે ક્લોરિનની પ્રક્રિયા ફ્લોરિન સાથે કરશું તો આપણને નિપજ શું મળવાની છે, 2CLF મળવાનું છે. તો ક્લોરિન જે છે એ વધુ કદવાળા અને ઓછી વિદ્યુત ઋણતાવાળા હેલોજન છે, જ્યારે ફ્લોરિન જે છે એ ઓછું કદ અને વધારે વિદ્યુત ઋણતા ધરાવતા સંયોજનો છે. આવી જ રીતે આપણે બ્રોમિન જે છે એની પ્રક્રિયા જો ક્લોરિન સાથે કરીએ તો આપણે શું કહી શકાય, તો આપણને જે છે એ આવા સંયોજન મળી શકે છે કે ભાઈ BrCl3 પ્રકારના. તો એનો મતલબ જે છે એ આવો થતો જશે કે તમે વધારે કદ અને ઓછા કદના તફાવતને આધારે હેલોજનની જ પ્રક્રિયા જે છે એ હેલોજન સાથે દર્શાવી શકો છો. એવી રીતે જો આપણે બ્રોમિનની પ્રક્રિયા ફ્લોરિન સાથે દર્શાવવા જઈએ તો આપણે આવું પણ દર્શાવી શકાય છે કે ભાઈ BrF5 પ્રકારના સંયોજન જે છે એ 5 પ્રકારના સંયોજન મળે છે. આવી જ રીતે આપણે આયોડિનની પ્રક્રિયા જે છે એ જો ફ્લોરિન સાથે કરીએ તો આવા સમયે આપણને જે છે એ IF7 એવી રીતના પણ હેલોજન જે છે એ હેલોજનના પોતાના જ બંધારણ મળી શકે છે. તો અહીંયા આપણને સમજણ શું પડી, તો કે અહીંયા આપણને સમજણ આવી પડી તમે XX-1 બનાવી શકો છો, આનાથી XX-3 બનાવી શકો છો, આનાથી તમે XX-5 બનાવી શકો છો અને XX-7 જે છે એ 7 પણ બનાવી શકો છો. તો આટલા પ્રકારના આપણે આંતર હેલોજન સંયોજનો જે છે એ આંતર હેલોજન સંયોજનો બનાવી શકીએ છીએ. તો હવે આપણને જે છે એ સમજણ પડી ગઈ હશે, હવે આપણને આઈડિયા આવી ગયો હશે કે હેલોજન જ્યારે હેલોજન સાથે જ પ્રક્રિયા કરે છે ત્યારે એવા સંયોજનને આંતર હેલોજન સંયોજનો તરીકે ઓળખાવી શકાય છે. હવે સમજીએ, હવે આપણે વાત કરવી છે ધાતુ અને અધાતુ સાથેની પ્રક્રિયા. એટલે આપણે લખશું અધાતુ અને ધાતુ સાથેની પ્રક્રિયા. તો દરેક હેલોજન સંયોજન જે છે એ ધાતુ સાથે એકદમ સરળતાથી જે છે એ સરળતાથી પ્રક્રિયા આપી શકે છે. એટલે ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો પહેલા હું ધાતુ શબ્દ વાપરું છું તો એના માટે આપણે સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જે છે એ એલ્યુમિનિયમ લઈએ. તો હવે આપણે સોડિયમ જે છે એની પ્રક્રિયા કરવી છે ફ્લોરિન સાથે, મેગ્નેશિયમની પ્રક્રિયા કરવી છે ક્લોરિન સાથે, એલ્યુમિનિયમની પ્રક્રિયા કરવી છે બ્રોમિન સાથે. તો હવે આપણે જે છે એ જોઈ શકીએ છીએ કે સોડિયમની પ્રક્રિયા જે છે એ ફ્લોરિન સાથે કરીએ તો આપણને તરત જ નિપજ જે છે એ શું મળવાનું છે, NaF જે છે એ મળે છે, જેને આપણે સોડિયમ ફ્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ.
મેગ્નેશિયમ ની પ્રક્રિયા ક્લોરિન સાથે કરીએ એટલે તરત જ આપણને જે છે એ MgCl2 જે છે એ MgCl2 મળે છે, જેને મેગ્નેશિયમ ક્લોરાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. એલ્યુમિનિયમ ની પ્રક્રિયા જો બ્રોમિન સાથે કરીએ તો આપણને અહીંયા જે છે એ AlBr3 જે છે એ આપણને તરત જ નિપજ તરીકે મળશે, જેને આપણે એલ્યુમિનિયમ બ્રોમાઇડ તરીકે ઓળખાવી શકાય છે. હવે આપણે જે છે એ આના કરતા આગળ જઈએ તો આપણે આવી રીતે પણ દર્શાવી શકાય કે ઘણી વખત તમે આની બદલે જો AlCl3 ઘટક લીધો હોય તો એ આપણને જે છે એ ડાયમર જે છે એ ડાયમર સ્વરૂપે પણ જોવા મળે છે, જે આપણને Al2Cl6 સ્વરૂપે જે છે એ જોવા મળે છે. તો આજે પ્રક્રિયા હતી એ ધાતુ સાથે, ધાતુ અને હેલોજનની રિએક્ટિવિટી પ્રક્રિયા આપવાની વૃત્તિ બહુ જ સરળતાથી જે છે એ થઈ શકે છે, કારણ કે આ બધા જે છે ઇલેક્ટ્રોન ગુમાવવાવાળા હોય છે, આ બધા ઇલેક્ટ્રોન સ્વીકારવાવાળા હોય છે, એના કારણે તમે જોઈ શકો છો કે સરળતાથી પ્રક્રિયા અનુભવી શકાય છે. તો હવે હું જે છે એ તમને દર્શાવું છું અધાતુ જે છે એ અધાતુ સાથેની પ્રક્રિયા. અધાતુ સાથેની પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો આપણે આવી રીતે સમજાવશું કે ભાઈ કાર્બન જે છે એની પ્રક્રિયા ક્લોરિન સાથે કરીએ, સલ્ફર જે છે એ સલ્ફરની પ્રક્રિયા જે છે એ ક્લોરિન સાથે કરીએ, ફોસ્ફરસ જે છે એ ફોસ્ફરસની પ્રક્રિયા જે છે એ બ્રોમિન સાથે કરીએ, તો આપણને જે છે એ તરત જ નિપજ જે છે એ નિપજ મળશે, કારણ કે આ હેલોજન તત્વોની જો ચર્ચા કરીએ તો હેલોજન તત્વો જે છે એ ધાતુ ને અધાતુ એમ બંનેની સાથે સરળતાથી પ્રક્રિયા જે છે એ આપી શકે છે. ફોર એક્ઝામ્પલ કાર્બનની ક્લોરિનની પ્રક્રિયા કરીએ તો એમાંથી આપણને જે છે એ CCl4 એનો મતલબ જે છે એ કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે છે એ તરત જ મળી શકે છે. સલ્ફર અને ક્લોરિન વચ્ચેની પ્રક્રિયા જોવા જઈએ તો આપણે એમાં H2Cl2 જે છે એ H2Cl2 જે છે એ શીખેલા છીએ, તો એ H2Cl2 જે છે એ આપણને આવી રીતે મળી શકે છે, જેમાં આપણે સમજાવ્યું હતું કે આમાં ડાયસલ્ફાઇડ બંધ જોવા મળતો હોય છે. અને ફોસ્ફરસ અને બ્રોમિનની જો વાત કરીએ તો એમાંથી આપણને PBr3 જે છે એ PBr3 પ્રકારની પ્રક્રિયા જે છે એ જોવા મળતી હોય છે. તો આ પ્રક્રિયાઓ જે છે એ ધાતુ અને અધાતુ બંને સાથે જોવા મળે છે. દરેકના નામ જોવા જઈએ તો આને ઓળખવાનું છે આપણે સોડિયમ ફ્લોરાઇડ તરીકે, આને ઓળખવાનું છે મેગ્નેશિયમ ક્લોરાઇડ તરીકે, આને આપણે એલ્યુમિનિયમ બ્રોમાઇડ તરીકે દર્શાવી શકાય છે. CCl4 જે છે એનો મતલબ શું થવાનો છે, તો કે ભાઈ આપણે આને કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે છે એના તરીકે દર્શાવી શકીએ છીએ. આને દર્શાવવાનું છે ડાયસલ્ફર ડાયક્લોરાઇડ તરીકે, આને આપણે ઓળખવાનું છે ફોસ્ફોરસ ટ્રાયબ્રોમાઇડ તરીકે. તો હવે આપણી પાસે આજે આજનો ડેટા તૈયાર થયો છે એ આવા પ્રકારનો છે કે ભાઈ હેલોજનની જ્યારે હેલોજન સાથે જ પ્રક્રિયા કરવામાં આવે છે તો આવા સમયે જે નિપજ મળે છે એ નિપજને આપણે ઓળખવાનું જે છે એ છે આંતર હેલોજન સંયોજન, અને ધાતુ અને અધાતુ સાથેની પ્રક્રિયાથી પણ આપણને આવા સરસ મજાના જે છે એ સંયોજનો મળી શકે છે. હવે આપણે અગત્યના પ્રશ્નની જો વાત કરીએ તો એક અગત્યનો પ્રશ્ન જે છે શીખવો છે, અને આજે અગત્યનો પ્રશ્ન જે છે એને કહેવામાં આવે છે ડાયક્લોરિન જે છે એ ડાયક્લોરિનની બનાવટ. જો તમે ક્લોરિનની બનાવટ જોવા જશો તો ક્લોરિનની બનાવટ બહુ જ અગત્યની જોવા મળે છે, એટલે આપણે આ બનાવટ જે છે એના વિશે ધીરે ધીરે જે છે એ ચર્ચા કરીએ, અને એના પછી એના કરતાં પણ બહુ જ અગત્યનો પ્રશ્ન શીખવાનો છે જેને કહેવામાં આવે છે ડાયક્લોરિન જે છે એના રાસાયણિક ગુણધર્મો, જેમાંથી ફરજિયાતપણે પ્રશ્ન પૂછાતા જ હોય છે. પહેલાં આપણે વાત કરવાની છે ડાયક્લોરિન એટલે કે Cl2 ની બનાવટ, એટલે આપણે જે છે એ Cl2 જે છે એ Cl2 ની બનાવટ જે છે એ બનાવટ વિશેની ચર્ચા કરશું. તો આપણે જે છે એ પ્રક્રિયા સમજવી છે MnO2 અને HCl સાથેની પ્રક્રિયા. પહેલી પ્રક્રિયા જે છે એ શેમાંથી શીખવી છે આપણે MnO2 અને
HCl જે છે એમની મદદથી. તો ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ તો આવી રીતે દર્શાવશું, MnO2 જે છે એ જ્યારે ચાર અણુ HCl ની સાથે પ્રક્રિયા આપે છે એમાંથી મેંગેનીઝનું જોડાણ ક્લોરિન સાથે થાય છે, જેના કારણે નિપજ મળવાની છે MnCl2. ઓક્સિજન અને હાઇડ્રોજનની એકબીજા સાથે પ્રક્રિયા થવાથી પાણીના અણુ બને છે અને ક્લોરિન વાયુ જે છે એ આપણને સરળતાથી મળે છે. જો આમની વાત કરીએ તો આને આપણે મેંગેનીઝ ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડ ડાયોક્સાઇડ તરીકે ઓળખાવી શકાય. મેંગેનીઝ ડાયોક્સાઇડ આને આપણે ઓળખવાનું છે હાઇડ્રોજન ક્લોરાઇડ તરીકે. આને કહેવામાં આવે છે મેંગેનીઝ ક્લોરાઇડ અને અહીંયા આપણી મુખ્ય નિપજ છે ડાયક્લોરિન, જેને આપણે ડાયક્લોરિન જે છે એના તરીકે ઓળખાવી શકાય. તો હવે આપણને આઈડિયા આવી ગયો છે કે પહેલી બનાવટ જે છે એ આપણે આવી રીતના જે છે એ સમજવાની થશે. હવે એવી જ રીતે બીજી એક પ્રક્રિયા જે છે એ સમજવી છે કે MnO4 જે છે એની અને HCl સાથેની પ્રક્રિયા. તો કે MnO4 અને HCl વચ્ચેની પ્રક્રિયા જે છે એમાંથી પણ આપણને જે છે એ શું મળી શકે છે, તો કે એમાંથી પણ આપણને ડાયક્લોરિન જે છે એ મળી શકે છે. આપણે બે અણુ કે MnO4 જે છે એની પ્રક્રિયા 16 અણુ જે છે એ HCl સાથે કરશું, એટલે શું થશે કે પોટેશિયમ જે છે એનું જોડાણ પણ ક્લોરિન સાથે થાય એટલે આપણને KCl મળે. Mn જે છે એનું જોડાણ જે છે એ પણ ક્લોરિન સાથે થાય એટલે આપણને MnCl2 જે છે એ મળે છે. અને સાથે સાથે ઓક્સિજન જે છે એ ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાય છે અને જેના કારણે જે છે એ આપણને 8 અણુ પાણી જે છે એ પાણીના મળે છે. હવે સમજો, હવે આપણે અહીંયા જોવા જઈએ તો 4 અને અહીંયા જોવા જઈએ તો 2, એટલે 6 જે છે એ 6 ક્લોરિનના અણુ છૂટા પડ્યા, એટલે હવે બાકીના જે છે એ ડાયક્લોરિન સ્વરૂપે છૂટા પડે છે, જેમાં આ ભાઈબંધનું નામ છે પોટેશિયમ પરમેંગેનેટ અને આને કહેવામાં આવે છે પોટેશિયમ ક્લોરાઇડ, જેને આપણે પોટેશિયમ ક્લોરાઇડ તરીકે ઓળખાવી શકાય. તો પોટેશિયમ ક્લોરાઇડ જે છે એ MnCl2 મેંગેનીઝ ક્લોરાઇડ આ બધી બાય પ્રોડક્ટ જે છે એ બાય પ્રોડક્ટ છૂટી પડે છે અને આપણને મુખ્ય નિપજ તરીકે ડાયક્લોરિન જે છે એ ડાયક્લોરિન મળે છે. હવે આપણે જે છે એ શું કરવું છે, તો કે હવે આપણે જે છે એના પછીની પ્રક્રિયા શીખવી છે જે બહુ જ અગત્યની છે, જેને ડેકેન પ્રવિધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે ડેકેન પ્રવિધિ જે છે એની જો ચર્ચા કરીએ તો ડેકેન પ્રવિધિ આવી રીતના સમજાવી શકાય કે ભાઈ તમે HCl જે છે એ HCl ની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરો, પરંતુ અહીંયા પ્રક્રિયા કરવા માટે આપણે કોપર ક્લોરાઇડ જે છે એ ઉદ્દીપક તરીકે લેશું અને 723 કેલ્વિન તાપમાન જે છે ત્યારે પ્રક્રિયા કરશું. એટલે આમાંથી જે છે એ સરળ બે ભાગમાં વિભાજન થશે, એક જે છે એ આપણને જોવા મળશે H2O અને બીજું આપણને જોવા મળવાનું છે ડાયક્લોરિન વાયુ. આ પદ્ધતિ જે છે એકદમ સરળ પ્રકારની છે અને આને આપણે જે છે શેના તરીકે ઓળખાવી શકીએ છીએ, ડેકેન પ્રવિધિ તરીકે ઓળખાવી શકીએ છીએ, જેમાં આપણને નિપજ શું મળવાનું છે, તો કે જેમાં આપણને ડાયક્લોરિન જે છે એ ડાયક્લોરિન નિપજ તરીકે મળે છે. તો MnO2 અને HCl, KMnO4 અને HCl, અહીંયા ઓક્સિજન અને HCl, મતલબ એવો થયો કે ડાયક્લોરિનની બનાવટ કરવા માટે જે અગત્યનો ભાગ છે એ HCl પણ ગણાવી શકાય. HClમાંથી આપણે જે છે એ સરળતાથી આવા પ્રકારની નિપજ જે છે એ નિપજ મેળવી શકીએ છીએ. તો હવે આપણી પાસે 1, 2 અને 3 પ્રકારની નિપજ જે છે એ આવી ગઈ છે, જેમાં આપણે MnO2, KMnO4 અને ડેકેન પ્રવિધિની વાત કરીએ છીએ. હવે ચોથી પ્રક્રિયા જે છે એ ઔદ્યોગિક પદ્ધતિ છે અને ઔદ્યોગિક પદ્ધતિ જે છે એની જો વાત કરીએ તો એને કહેવામાં આવે છે વિદ્યુત વિભાજન પદ્ધતિ.
એને શું કહેવામાં આવે છે? વિદ્યુત વિભાજન પદ્ધતિ તરીકે ઓળખાવી શકાય. આ વિદ્યુત વિભાજન પદ્ધતિ જે છે એમાં આપણે દરિયાઈ પાણી જે છે એનો ઉપયોગ કરશું, જેને આપણે બ્રાઈન જળ અથવા તો વોટર તરીકે ઓળખાવી શકાય. અને જેનો બહુ સાદો મતલબ છે સાંદ્ર NaCl નું દ્રાવણ. આને શું કહેવામાં આવે છે? સાંદ્ર NaCl નું દ્રાવણ જે છે એ કહેવામાં આવે છે. કે તમે વિદ્યુત વિભાજ્ય જે છે એના દ્રાવણ તરીકે લઈ લ્યો દરિયાનું પાણી, એની અંદર સરસ મજાના ઇલેક્ટ્રોડ જે છે ઇલેક્ટ્રોડને ગોઠવી દો, એમાં એકને પોઝિટિવ ચાર્જ ધરાવતો એનોડ કહી દો, એકને નેગેટિવ ચાર્જ ધરાવતો કેથોડ કહી દો. અને હવે આપણે અહીંયા જે છે એ જો NaCl નું દ્રાવણ જે છે એ ભરી લઈએ, સાંદ્ર NaCl નું દ્રાવણ, તો હવે અહીંયા ક્લોરિન નેગેટિવ ચાર્જ ધરાવતો હોવાને કારણે અહીંયા એનોડ જે છે એ એનોડ ઉપર Cl2 વાયુ તરીકે મુક્ત થાય છે. અને એવી પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો એનોડ ઉપર આપણને રાસાયણિક પ્રક્રિયા પણ મળે છે આવી રીતની, કે ભાઈ 2Cl- ગેસ એમાંથી આપણને મળવાનું છે Cl2 ગેસ પ્લસ 2 ઇલેક્ટ્રોન, જેમાં અહીંયા ક્લોરિન ઋણ વીજભાર ધરાવે છે, અહીંયા એનો જે છે વીજભાર આપણને 0 જોવા મળે છે. મતલબ -1 માંથી 0, જેને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે દર્શાવી શકાય. તો હવે તમે સમજો, હું આ બાજુ આવીને તમને સમજાવું છું કે આપણી પાસે જે ચાર જુદી જુદી બનાવટ જે છે એ ચાર જુદી જુદી બનાવટની જો વાત કરીએ તો એમાં ડાયક્લોરિન માટે પહેલું આપણે MnO2 અને HClની વાત કરવાની છે, બીજું આપણે વાત કરવી છે KMnO4 અને HCl વિશે, ત્રીજા નંબરની વાત કરીએ તો ડેકેન પ્રવિધિ નામ આપી શકાય, અને ચોથી વાત કરીએ ઔદ્યોગિક પદ્ધતિ જેને આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિ જે છે એના તરીકે ઓળખીએ છીએ. તો આ આપણી પાસે જે આવેલું છે એને આપણે ક્લોરિન જે છે એ ક્લોરિનની બનાવટ તરીકે ઓળખવાનું છે. પરંતુ હવે એના કરતાં અગત્યનો ટોપિક જે છે એ શીખવાનો થશે, જેને આપણે શું નામ આપવાની વાત થઈ હતી, ડાયક્લોરિનના રાસાયણિક ગુણધર્મ. જો આમાંથી લગભગ જે છે લગભગ પ્રશ્ન જે છે પ્રશ્ન પૂછાતા જ હોય છે, એટલે આ પ્રશ્નને આપણે એવી રીતના પણ યાદ રાખવાનો થશે, એટલે આપણે ધીરે ધીરે સમજશું એટલે વાંધો આવશે નહીં. તો જોવા જઈએ કે ભાઈ ક્લોરિન જે છે કઈ કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા જે છે રાસાયણિક પ્રક્રિયા આપે છે. હળવે હળવે આ બધા મુદ્દાઓ જે છે એની ચર્ચા આપણે કરવાની થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જે ડાયક્લોરિન જે છે એ ડાયક્લોરિનની રાસાયણિક પ્રક્રિયા, બધી જ રાસાયણિક પ્રક્રિયા જે છે મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ જે છે એ કહી શકાય એવી છે, કારણ કે આમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા જે છે ખૂબ જ વધારે છે. તો હવે તમને જે છે હું સમજાવું છું, પહેલો રાસાયણિક ગુણધર્મ જે છે એ શીખવું છે આપણે, ધાતુ સાથેની પ્રક્રિયા. થોડીક વાર પહેલા આપણે જે શીખાતા ને એવી જ રીતે પણ અહીંયા પ્રક્રિયા કોણ આપશે? ક્લોરિન આપશે. તો ધાતુ કોણ હોય આપણી પાસે? સોડિયમ. કોની સાથે પ્રક્રિયા કરે? ક્લોરિન સાથે. ધાતુ કોણ હોય આપણી પાસે? મેગ્નેશિયમ. પ્રક્રિયા કોની સાથે કરે? ક્લોરિન સાથે. ધાતુ કોણ હોય આપણી પાસે? એલ્યુમિનિયમ. પ્રક્રિયા કોણ આપશે? ક્લોરિન. તો હવે આ બધાના પ્રક્રિયા જોવા જઈએ એકદમ સરળ, કે સોડિયમ અને ક્લોરિનની તમે પ્રક્રિયા કરાવશો એટલે આપણને સરળતાથી જે છે એ NaCl મળવાનું છે, મેગ્નેશિયમ અને ક્લોરિનની પ્રક્રિયા કરીએ તો સરળતાથી MgCl2 જે છે મળવાનું છે, એલ્યુમિનિયમની જો વાત કરીએ તો એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી આપણને Al2CL3 જે છે એ મળવાનું છે. થોડીક વાર પહેલાં પણ વાત કરી હતી, અત્યારે પણ વાત કરું છું કે આ બંધારણ આપણને Al2CL6 સ્વરૂપે જે છે એ જોવા મળે છે, જેને આપણે કહેવાનું છે ડાઇમર. અને જે ડાઇમર જે છે એ સેતુ બંધ અથવા તો બનાના બંધ દર્શાવે છે. આ બનાના બંધ જે છે એને કહેવામાં આવે છે 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન. શું કહેવામાં આવે છે? 3 સેન્ટર
ટુ ઇલેક્ટ્રોન આવી રીતે. અને એ બંધ જે છે એ કઈ રીતના હોય છે, તો કે અહીંયા આવશે એલ્યુમિનિયમ, અહીંયા જે છે એ આવશે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ પોતાની સંયોજકતા જે છે એ ત્રણ સંયોજકતા કેવી રીતે પૂરી કરે છે એ સમજાવું. તો કે એક એલ્યુમિનિયમ ક્લોરિન સાથે જોડાય, ક્લોરિન સાથે જોડાય, ક્લોરિન સાથે જોડાય. હવે આપણે આ જ એલ્યુમિનિયમની જો વાત કરીએ તો એ પણ કોની સાથે જોડાય, ક્લોરિન સાથે જોડાય, ક્લોરિન સાથે જોડાય, ક્લોરિન સાથે જોડાય. પરંતુ આ એલ્યુમિનિયમ અને ક્લોરિન એકબીજાથી નજીક હોય એટલે આમની વચ્ચે એક નિર્બળ પ્રકારનું આકર્ષણ ઉદ્ભવે. આ ક્લોરિન આ એલ્યુમિનિયમની આજુબાજુ હોય એટલે એમની આજુબાજુ એક નિર્બળ પ્રકારનું આકર્ષણ ઉદ્ભવે. હવે થશે એવું કે આ બંને વચ્ચે જે છે એ આકર્ષણ પ્રબળ બનશે અને આ બંને વચ્ચેનું આકર્ષણ જે છે એ નિર્બળ થશે. થોડાક ટાઈમ પછી આ બંને વચ્ચેનું આકર્ષણ પ્રબળ બનશે, આ બંને વચ્ચેનું આકર્ષણ નિર્બળ થશે. તો થયું શું કે ભાઈ હવે તમે જોવા જશો તો જેમની વચ્ચે બંધ હતો એમના વિરુદ્ધના ઘટક ભેગું આકર્ષણ જે છે આકર્ષણ જોવા મળે. ફરીથી આમની વચ્ચે આકર્ષણ થશે, આમની વચ્ચે જે છે એ નિર્બળ બંધ બનશે. આમની વચ્ચે ફરીથી આકર્ષણ થશે, આમની સાથે જે છે એ નિર્બળ આકર્ષણ જોવા મળશે. તો તમે આટલા ઘટકની વાત કરો, એલ્યુમિનિયમ, ક્લોરિન, એલ્યુમિનિયમ અને ક્લોરિન આવી રીતે, તો તમે જોશો એક બે અને ત્રણ ઘટકો છે, એક બે અને ત્રણ, એમાં સાચો બંધ માત્ર એક જ છે જેમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે, બે. તો એક બે અને ત્રણ, ત્રણ સેન્ટર એટલે કે ત્રણ પરમાણુ એકબીજા સાથે જોડાણ અનુભવે છે અને બે ઇલેક્ટ્રોન વચ્ચે આવી ભાગીદારી થાય છે એટલે કેળા જેવું તમને જોવા મળશે. આ કેળા જેવું જોવા મળે છે એટલે આને ડાઇમર કહેવામાં આવે છે, આને સેતુબંધ કહેવામાં આવે છે, આને બન્યાના બંધ કહેવામાં આવે છે અને આને નાને કહેવામાં આવે છે થ્રી સેન્ટર ટુ ઇલેક્ટ્રોન. શું કહેવામાં આવે છે? થ્રી સેન્ટર ટુ ઇલેક્ટ્રોન. તો હવે આપણને જે છે એ બધી જ સમજણ જે છે આવી જવી જોઈએ કે ભાઈ ધાતુ સાથેની પ્રક્રિયા તો એકદમ સરળ નીકળી. હવે આપણે બીજા નંબરે જે છે એ શીખવાની છે અધાતુ સાથેની પ્રક્રિયા. હવે જો ધાતુ અને અધાતુ વચ્ચેની પ્રક્રિયાની જો વાત કરીએ તો આની પહેલા આપણે નાનકડી સમજણ આવી આપી દઈશું કે આપણે જો પ્રતિક્રિયાત્મકતા જોવા જઈએ, પ્રક્રિયા આપવાની વૃત્તિ, તો ઓક્સિજનની સરખામણીએ ડાયક્લોરિનની પ્રક્રિયા આપવાની વૃત્તિ થોડીક જ ઓછી છે. બાકીના બધા સંયોજનો કરતાં, બાકીના બધા જ તત્વો કરતાં ક્લોરિન જે છે એ ક્લોરિનની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે છે. માત્ર આપણે ઓક્સિજનની સરખામણીએ જોવા જઈએ તો ઓક્સિજન કરતાં થોડીક એવી ઓછી જોવા મળે છે. તો આ ભયબંધની જો આપણે ચર્ચા કરીએ તો આ ભયબંધ જે છે એ અધાતુ સાથે સરળતાથી પ્રક્રિયા આપી શકે છે. ફોર એક્ઝામ્પલ, આપણે કાર્બનની પ્રક્રિયા જે છે એ ક્લોરિન સાથે કરાવીએ, આપણે સલ્ફર જે છે એ સલ્ફરની પ્રક્રિયા જે છે એ ક્લોરિન જે છે એ ક્લોરિન સાથે કરાવીએ, ફોસ્ફરસ જે છે એ ફોસ્ફરસની પણ પ્રક્રિયા જે છે એ 6 અથવા 10 ક્લોરિન જે છે એ ક્લોરિન સાથે કરાવીએ, તો જો શું થશે? અહીંયા આપણને તરત જ જે છે એ CCl4 જોવા મળશે, અહીંયા આપણને તરત જ જે છે H2Cl2 જોવા મળશે અને અહીંયા તરત જ આપણને કાં તો PCl3 જોવા મળશે અથવા તો PCl5 જોવા મળશે. પરંતુ પ્રક્રિયા તો સરળતાથી જ આપવાના છે. તો તમે ધાતુ અને અધાતુની વાત કરો તો એમની સાથે ડાયક્લોરિન જે છે એકદમ સરળતાથી જે છે એ સરળતાથી પ્રક્રિયા આપી શકે છે. ત્રીજા નંબરના ગુણધર્મની જો વાત કરીએ તો એને કહેવામાં આવે છે બ્લીચિંગ પાવડર જે છે એ પાવડરના સંઘટક તરીકે. હવે જો આપણે ક્લોરિનની વાત કરીએ તો ક્લોરિન જે છે એ બ્લીચિંગ પાવડરના સંઘટક તરીકે પણ વર્તી શકે છે. કઈ રીતે વર્તી શકે છે સમજાવીએ કે ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે આની પ્રક્રિયા જો તમે ક્લોરિન સાથે કરશો, ફોડેલો ચૂનો જેને આપણે કહીએ છીએ, આને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ફોડેલો ચૂનો. તો આજે ફોડેલો ચૂનો જે છે એની જો વાત કરીએ તો એની પ્રક્રિયા ક્લોરિન સાથે કરવાથી આપણને આવી નિપજ મળશે. એક મળી શકે છે કેલ્શિયમ ક્લોરાઇડ
અને એક મળી શકે છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. હવે જો આપણે કેલ્શિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડની વાત કરીએ તો આ બંને છે એ બ્લીચિંગ પાવડરના સંઘટક તરીકે વર્તે. કારણ કે જો તમે બ્લીચિંગ પાવડર જે છે એની ચર્ચા કરો તો બ્લીચિંગ પાવડરને આવી રીતે દર્શાવી શકાય, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ ઇન્ટુ CaOH ટ્વાઇસ ઇન્ટુ CaCl2 ઇન્ટુ 2H2O. આ બધે બધું જે છે એ સંમિશ્રણ શેના તરીકે ઓળખાય છે, બ્લીચિંગ પાવડર જે છે એના તરીકે ઓળખાય છે. હવે એક વસ્તુની ચર્ચા બીજી પણ કરીએ કે આપણે CaOCl2 તથા CaOCl2 જે છે એ બંનેના બંધારણની પણ વાત કરીએ. આની જો વાત કરીએ તો આનું બંધારણ આ રીતે જોવા મળશે, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ ઓક્સીક્લોરાઇડ તરીકે. અને આની જો વાત કરીએ તો આનું બંધારણ આ પ્રકારે હશે, કેલ્શિયમ ઓક્સિજન ક્લોરિન અને ક્લોરિન. હવે અહીંયા જો તમે જોવા જાઓ તો અહીંયાનો ક્લોરિન છે એ પ્લસ વન વીજભાર ધરાવે છે, અહીંયાનો ક્લોરિન પણ પ્લસ વન વીજભાર જે છે એ ધરાવે છે. પરંતુ આની જો વાત કરીએ તો આ ક્લોરિન પ્લસ વન વીજભાર ધરાવે છે, આ ક્લોરિન જે છે માઇનસ વન વીજભાર ધરાવે છે. તમને આવો ઓક્સિજન સાથેના જોડાણને આધારે તફાવત જે છે એ તફાવત પણ પૂછી શકે છે. તો અત્યારે આપણે જે ચર્ચા કરેલી છે એ ચર્ચા શેના માટે કરી છે, તો કે ભાઈ અત્યારે આપણે ક્લોરિનના રાસાયણિક ગુણધર્મો જે છે એની ચર્ચા કરતા હતા. એમાં પહેલી ચર્ચા કરી છે ધાતુ સાથેની પ્રક્રિયા, પછી આપણે ચર્ચા કરી છે અધાતુ સાથેની પ્રક્રિયા, અને ત્રીજા નંબરે આવે છે બ્લીચિંગ પાવડરના સંઘટક તરીકેની પ્રક્રિયા. એમાંથી અગત્યની વસ્તુ બે છે, એક કે ધાતુ સાથેની પ્રક્રિયામાં જો એલ્યુમિનિયમ તમે લ્યો તો એમાં ડાયમર, સેતુબંધ, બનાના બંધ બનાવે છે, એ બહુ અગત્યની વસ્તુ છે આપણા માટે. અને બ્લીચિંગ પાવડરના સંઘટકમાં ક્લોરિનની ઓક્સિડેશન અવસ્થા જે છે એ પણ આપણા માટે બહુ જ અગત્યનો ભાગ કહી શકાય. હવે આપણે એના કરતા પાછા આગળ જઈએ છીએ, ચોથા નંબરનો મુદ્દો જે છે એ ચોથા નંબરનો મુદ્દો શીખીએ કે ભાઈ ક્લોરિન જે છે એ હવે આલ્કલી જે છે આલ્કલી સાથે કઈ રીતે પ્રક્રિયા આપી શકે છે. હું તમને આલ્કલી સાથેની પ્રક્રિયા જે છે એ સમજાવું છું. રેડોક્સ પ્રક્રિયા જે છે એ રેડોક્સ પ્રક્રિયાનો એક ભાગ છે, પણ ધીરે ધીરે સમજશું એટલે આપણને આવડતું જશે. હવે તમે જુઓ, હવે આપણે ચોથા નંબરની વાત કરીએ તો એને શું કહેવાનું છે કે ભાઈ આલ્કલી, આલ્કલીનો સાદો મતલબ શું થાય છે, બેઝ. તો બેઝ સાથેની પ્રક્રિયા આપણે એને આલ્કલી અથવા બેઝ જે છે બેઝ સાથેની પ્રક્રિયા તરીકે દર્શાવી શકાય છે. કઈ રીતે સમજીએ તો કે આપણે ક્લોરિન જે છે એ ક્લોરિનની બે રીતે પ્રક્રિયા કરશું. પહેલી પ્રક્રિયા જે છે એ કરવી છે ઠંડા અને મંદ આલ્કલી સાથે, બીજું આપણે વાત કરવી છે ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે. હજો બંને સાથે શું નિપજ મળે છે અગત્યનું છે કે ક્લોરિન ઠંડા અને મંદ આલ્કલી સાથે પ્રક્રિયા કરે તો એનાથી ક્લોરાઇડ આયન અને સાથે સાથે જે છે એ હાઇપોક્લોરેટ આયન જે છે એ બનાવે છે. જ્યારે તમે ગરમ અને સાંદ્ર આલ્કલી વાપરશો ને તો એની સાથેની પ્રક્રિયાથી એ ક્લોરાઇડ આયન વત્તા ક્લોરેટ આયન જે છે એ ક્લોરેટ આયન જે છે એ નિપજ તરીકે આપે છે. તો હવે આપણને સમજાઈ ગયું હશે કે આપણે આલ્કલી એટલે કે બેઝ સાથેની પ્રક્રિયા કઈ રીતની હોઈ શકે છે. તો એમાં પહેલો ભાગ જે છે એ શું સમજવો છે, આપણે ઠંડા અને મંદ આલ્કલી સાથે, પેલું આપણે જે છે એ શું સમજવું છે, ઠંડા અને મંદ આલ્કલી જે છે એના સાથેની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા સમજીએ. ચલો તો અહીંયા આપણે લેવાનું છે ક્લોરિન વત્તા ક્લોરિન, આ વિષમીકરણની પ્રક્રિયા થશે. એમાંથી આપણને એક બાજુએ શું મળે છે, ક્લોરાઇડ આયન મળે છે, અને એક બાજુએ શું મળે છે, હાઇપોક્લોરેટ આયન મળે છે. આ બંને જગ્યાએ ક્લોરિનની ઓક્સિડેશન અવસ્થા કેવી છે, માઇનસ, સોરી આ બંને જગ્યાએ ક્લોરિનની ઓક્સિડેશન અવસ્થા કેવી છે, ઝીરો.
આ બાજુએ ક્લોરિન માઇનસ વન છે, આ બાજુએ ક્લોરિન પ્લસ વન છે. એટલે એક જગ્યાએ જે છે એ ઓક્સિડેશન થાય છે, એક જગ્યાએ રિડક્શન. અહીંયા જોવા જઈએ તો અહીંયા રિડક્શન જોવા મળે છે, અહીંયા એક ક્લોરિન માઇનસ વન ગુણ્યા બે એટલે આપણે ટોટલ વીજભાર મળવાનો છે માઇનસ બે, બે ઇલેક્ટ્રોનનો ફેરફાર. અહીંયા ઝીરો છે, અહીંયા તમે જોવા જશો તો એક ક્લોરિન માટે પ્લસ વન, બે માટે જોવા જઈએ તો પ્લસ બે, એટલે અહીંયા જશે ઓક્સિડેશન અને બે ઇલેક્ટ્રોન નો ફેરફાર. મતલબ આપણે અહીંયા જે છે કોઈ ઘટકનો ઉમેરો કરવાની જરૂર નથી, પરંતુ માઇનસ બે ને માઇનસ બે ચાર ઋણ વીજભાર ઉમેરવાની જરૂર છે. એટલા માટે અહીંયા શું કરું છું, ટુ સીએલ ટુ વત્તા ફોર ઓએચ માઇનસ, જેમાંથી આપણને મળવાનું છે ટુ સીએલ માઇનસ પ્લસ ટુ સીએલ ઓ માઇનસ, અને અહીંયા ચાર જે છે એ આપણી પાસે હાઇડ્રોજન છે એટલે અહીંયા આવી જશે ટુ એચ ટુ ઓ. તો આવી રીતની પ્રક્રિયા તમે દર્શાવી શકો. હવે આલ્કલીની વાત કરીએ તો અહીંયા જે છે હું આલ્કલી તરીકે ચાર અણુ જે છે એ એનએઓએચ લઈ શકું છું, જેમાંથી બે અણુ એનએસીએલ સ્વરૂપના હશે અને બે અણુ જે છે એ સોડિયમ ક્લોરેટ જે છે એ સોડિયમ ક્લોરેટ સ્વરૂપના હશે. તો તમને નામની જો ખબર પડી ગઈ હોય તો આમને કહેવામાં આવે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આમને કહેવામાં આવે છે સોડિયમ ક્લોરાઇડ, આમને કહેવામાં આવે છે સોડિયમ હાઇપોક્લોરેટ. તો આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આપણા માટે અગત્યની થશે, કારણ કે ઠંડા અને મંદ આલ્કલી સાથેની પ્રક્રિયા છે. હવે બીજા નંબરની વાત કરીએ, ગરમ અને સાંદ્ર આલ્કલી જે છે એની સાથેની પ્રક્રિયા. હવે જો આપણે ગરમ અને સાંદ્ર આલ્કલી સાથેની પ્રક્રિયા જોઈએ તો એમાં ક્લોરાઇડ આયન અને ક્લોરેટ આયન જે છે એ મળે છે, એટલે સીએલ ટુ વત્તા સીએલ ટુ, જેમાંથી આપણને મળવાનું છે ટુ સીએલ માઇનસ અને ટુ સીએલ ઓ થ્રી માઇનસ. ફરીથી આ બંનેની ઓક્સિડેશન અવસ્થા જે છે એ આપણે જોવા જઈએ તો આપણને જે છે એ કેટલી મળવાની છે, તો કે આપણને મળવાની છે ઝીરો અને ઝીરો. ક્લોરાઇડ આયનની વાત કરીએ તો અહીંયા જોવા મળશે માઇનસ બે, બે ઘટકની, અહીંયા એકની પ્લસ પાંચ એટલે બેની પ્લસ ટેન, દસ જોવા મળે છે. પહેલી વખતે અને બીજી વખતેની ચર્ચા કરીએ તો ઝીરોમાંથી માઇનસ બે એટલે રિડક્શન અને બેનો ઘટાડો જોવા મળે છે, અહીંયા ઓક્સિડેશન અને દસનો જે છે એ વધારો જોવા મળે છે. એટલે આ પ્રક્રિયાને એક સાથે ગુણાય, આ પ્રક્રિયાને પાંચ સાથે ગુણાય. તો હવે મને ખબર પડી ગઈ કે અહીંયા જોવા જઈએ તો પાંચ સી એલ ટુ વત્તા સી એલ ટુ ગીવ્સ, અહીંયા જે છે એ આવી જશે દસ સી એલ માઇનસ પ્લસ ટુ સી એલ ઓ થ્રી માઇનસ. તો હવે આપણે જોઈએ તો માઇનસ દસ અને માઇનસ બે એટલે ટોટલ આપણી પાસે બાર ઓએચ માઇનસ હોવા જોઈએ, અને અહીંયા આવી જશે વત્તા છ એચ ટુ ઓ, વત્તા શું આવી જશે છ એચ ટુ ઓ આવી જશે. તો પ્રક્રિયાને સંપૂર્ણ કરવી હોય તો આવી રીતે લખાય, છ અણુ સી એલ ટુ વત્તા આપણે લખવાના છે બાર અણુ જે છે એ એનએઓએચના, જેમાંથી આપણને જે છે દસ અણુ મળવાના છે એનએસીએલના, બે અણુ મળવાના છે એનએસીએલ ઓ થ્રીના, અને છ અણુ જે છે એ મળવાના છે એચ ટુ ઓના. આપણને બાકીના જે છ અણુ જે છે એ છ અણુ શેના મળવાના છે એચ ટુ ઓ ના, જેમાં આ ઘટકનું નામ આપણા માટે નવું છે જેને કહેવામાં આવે છે સોડિયમ ક્લોરેટ. તો આટલો જ મુદ્દો જો મેં તમને અત્યારે શીખડાવ્યો કે બે પ્રક્રિયા હતી, બંને પ્રક્રિયા જે છે એ કેવી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવી પ્રક્રિયા છે. કે તમે ચોથા મુદ્દાની વાત કરો તો આલ્કલી ભેજ સાથેની પ્રક્રિયા જોવા જઈએ તો એમાં ઠંડા આલ્કલી સાથે પણ અલગ રીતે પ્રક્રિયા આપે છે, ગરમ આલ્કલીની વાત કરીએ તો ગરમ આલ્કલી સાથે પણ અલગ રીતે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આપે છે. હવે આપણે પાંચમા નંબરની પ્રક્રિયા જે છે એ જોવી છે,
એમોનિયા સાથેની પ્રક્રિયા. કોની સાથેની પ્રક્રિયા જોવાની છે? એમોનિયા સાથેની પ્રક્રિયા, જેને આપણે 5 નંબર તરીકે ઓળખાવવાનું થશે. બરોબર છે? ચાલો ધીરે ધીરે સમજીએ કે ભાઈ કઈ રીતે એમોનિયા જે છે એ એમોનિયા સાથે પ્રક્રિયા આપે છે. આવી જ રીતના તફાવતવાળી પ્રક્રિયાઓ છે એટલે આપણને વધારે સમજવામાં અનુકૂળતા રહે છે. તો 5 નંબરની વાત કરવી છે, જેને શું કહેવું છે? એમોનિયા સાથેની પ્રક્રિયા, એને આપણે શેના તરીકે ઓળખવું છે? એમોનિયા જે છે એ એમોનિયા સાથેની પ્રક્રિયા તરીકે ઓળખશું. જો ધીરે ધીરે તમને સમજાવું છું કે ભાઈ આપણે એમોનિયા જે છે એ એમોનિયાની પ્રક્રિયા ક્લોરિન સાથે તો કરીએ જ છીએ, પણ ક્લોરિન જે છે એ કેવા લેવામાં આવે છે? ઓછા લેવામાં આવે છે કે વધુ લેવામાં આવે છે? એનો મતલબ એવો થયો કે એમોનિયા જે છે એની જો વાત કરીએ તો એમોનિયાની ઓછા ક્લોરિન સાથે પ્રક્રિયા કરીએ તો નિપજ મળે છે NH4Cl, અને વધુ ક્લોરિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મળે છે વિસ્ફોટક પદાર્થ એમોનિયમ ક્લોરાઇડ. આને જે છે શેના તરીકે ઓળખવામાં આવે છે? એમોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખાવી શકાય. અને આ જે એમોનિયમ ક્લોરાઇડ જે છે એને આપણે નવસાર તરીકે પણ ઓળખીએ છીએ. જ્યારે અહીંયા જે ઘટક લીધેલો છે એ ઘટકને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે નાઇટ્રોજન ક્લોરાઇડ, જે કેવો છે? અસ્થાયી છે. અને અસ્થાયી છે એટલા માટે એ વિસ્ફોટક તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે છે? વિસ્ફોટક તરીકે વર્તે છે. તો આ હતી એમોનિયા સાથેની પ્રક્રિયા. હવે આપણે 6 નંબરની જો વાત કરીએ તો એને કહેવામાં આવે છે હાઇડ્રોકાર્બન સાથેની પ્રક્રિયા. એને આપણે હાઇડ્રોકાર્બન સાથેની પ્રક્રિયા તરીકે ઓળખાવશું. જો હું તમને ધીરે ધીરે બંનેનો તફાવત સમજાવું. એક આપણે લેવું છે CH3CH3 Cl2 સૂર્યપ્રકાશની હાજરી. બીજું આપણે લેવું છે CH2 ડબલ બોન્ડ CH2, અહીંયા Cl2 અને CL4 દ્રાવકની હાજરી. એમાં અહીંયા જે છે એને કહેવામાં આવે છે ઇથેન, અને બાય ઘટક તરીકે આલ્કેન છે. આની જો આપણે વાત કરીએ તો આ ઇથીન છે, પણ વાસ્તવમાં આ કોણ છે? તો કે આ આલ્કીન છે. હવે જો તમે આલ્કેન સાથે પ્રક્રિયા કરાવશો તો એમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને એના પરિણામે CH3CH2Cl મળશે. અહીંયા આપણને નિપજ શું મળેલી છે? ઇથાઇલ ક્લોરાઇડ મળેલું છે. આ ઇથાઇલ ક્લોરાઇડ જે છે એ વિસ્થાપન પ્રક્રિયા જે છે એ વિસ્થાપન પ્રક્રિયાના ભાગ સ્વરૂપે મળે છે. એટલે આલ્કેન સાથે ક્લોરિન વિસ્થાપન પ્રક્રિયા આપે છે. હવે ઇથિન અને આલ્કિનની જો વાત કરીએ તો અહીંયા આપણે જોવા જઈએ તો CH2CH2Cl અને Cl, અહીંયા આપણને જે છે એ શું મળે છે? ઇથિલિન ક્લોરાઇડ મળે છે. શું મળે છે? ઇથિલિન ક્લોરાઇડ જે છે એ ક્લોરાઇડ નિપજ મળે છે. પરંતુ અહીંયા તમે જોવા જશો તો અહીંયા જે છે એ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે આજે આપણને નિપજ મળી એ યોગશીલ પ્રક્રિયા જે છે એના સ્વરૂપે મળી. તો આપણને શું ખબર પડી? કે આલ્કેન સાથે ક્લોરિનની પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કેન સાથેની પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, અને આલ્કિનની જો વાત કરીએ તો આલ્કિન સાથેની પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય છે. તો આવી રીતની આપણને 2 જુદી જુદી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા મળે છે. હવે એના પછી વાત કરવી છે 7 નંબરની અને છેલ્લી પ્રક્રિયા, જેને કહેવામાં આવે છે ક્લોરિન જળ, જે પોતે કેવું છે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. જો આપણે ક્લોરિનની પ્રક્રિયા પાણી સાથે કરીએ તો આવી રીતે થશે કે એક ક્લોરિન હાઇડ્રોજન સાથે જોડાશે, એક ક્લોરિન OH સાથે જોડાશે. એટલે એમાંથી શું મળવાનું છે?
HCl મળવાનું છે અને એક HOCl મળવાનું છે. એકને હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાય, એકને જે છે એ હાઇપોક્લોરસ એસિડ કહેવાય. પરંતુ આ પ્રક્રિયાની જો વાત કરીએ તો આ પ્રક્રિયાની અંદર ઓલો ઓક્સિજન જે છે એ લાંબા સમય સુધી જે છે એ રહી શકતો નથી, અને ન રહી શકવાના કારણે તરત જ જે છે એ નવજાત ઓક્સિજન ઉત્પન્ન કરે છે. તરત જ જોવા તમે જઈએ તો શું ઉત્પન્ન કરે છે, નવજાત ઓક્સિજન ઉત્પન્ન કરે છે. એ નવજાત ઓક્સિજન જે છે એના કારણે ક્લોરિન જળનો પીળો રંગ જે છે એ આપણને દૂર થયેલો જોવા મળે, અને જેના પરિણામે સામેના ઘટકનું ઓક્સિડેશન થાય છે. એટલે આપણે એની જો વાત કરીએ તો એમાં શીખવાનું છે ફેરસ આયનનું ફેરિક આયનમાં રૂપાંતરણ. કઈ રીતે? જો Fe પ્લસ ટુ જે છે એની પ્રક્રિયા તમે ક્લોરિન જળ સાથે કરશો એટલે તરત જ એનું જે છે એ ઓક્સિડેશન ફેરિક આયનમાં કરશે, અને આનું રૂપાંતર ક્લોરાઇડ આયનમાં થશે. અહીંયા તમે ઓક્સિડેશન આંક જોવા જાઓ તો પ્લસ બે, અહીંયા આવશે ઝીરો, અહીંયા આવશે પ્લસ ત્રણ, અહીંયા આવશે માઇનસ બે. એટલે અહીંયા તમે જોવા જશો તો અહીંયા ઓક્સિડેશન એક ઇલેક્ટ્રોનનો ફેરફાર, અહીંયા જોવા મળશે આપણને રિડક્શન બે ઇલેક્ટ્રોનનો ફેરફાર. એટલે અહીંયા તમે બે વડે ગુણો છો, અહીંયા તમે એક વડે ગુણો છો. અહીંયા આપણે જોવા જઈએ તો બે વડે ગુણવાથી આવું જોવા મળશે કે ટુ એફઈ પ્લસ ટુ પ્લસ સી એલ ટુ સામે શું મળી જવાનું છે, ટુ એફઈ પ્લસ થ્રી પ્લસ ટુ સી એલ માઇનસ. વીજભારની ચર્ચા કરીએ તો આ બાજુએ પ્લસ ચાર વીજભાર જોવા મળે છે, આ બાજુએ તમે જોવા જાઓ તો પ્લસ છ માઇનસ બે એટલે કે પ્લસ ચાર વીજભાર જોવા મળે. બંને બાજુએ વીજભાર કેવો થઈ ગયો, સરખો. મતલબ કે આ પ્રક્રિયા જે છે એ હવે સંતુલન અવસ્થા જે છે એ સંતુલન અવસ્થા દર્શાવે છે. તો તમને સમજણ પડી ગઈ હશે કે ભાઈ ક્લોરિન જે છે એ ક્લોરિન જળમાંથી આવી રીતના આપણને રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયા થયેલી જોવા મળી શકે છે. હવે હું જે છે આ ભાગ જે છે એને દૂર કરું છું અને અહીંયા વધારાની બે જે છે એ પ્રક્રિયા સમજાવું છું. તો આ ભાગ જે છે એને હવે દૂર કરું છું એટલે તમે પુશ કરીને જે છે એ લખી લેજો પાછા. તો હવે બીજા નંબરની જો વાત કરીએ તો એ શીખવું છે સલ્ફેટ આયન માટે. કોના માટે શીખવું છે? સલ્ફેટ આયન માટે. તો કઈ રીતે સલ્ફેટ આયન જે છે એ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં વપરાય છે એ જોવો. એટલે બી આપણે શું કરવું છે, સલ્ફાઇટ આયન જે છે એનું સલ્ફેટ આયન જે છે એ સલ્ફેટ આયનમાં રૂપાંતરણ. એટલે સલ્ફાઇટની જો વાત કરીએ તો એને SO3 માઇનસ 2 કહેવામાં આવે, એની પ્રક્રિયા ક્લોરિન સાથે કરશું, એમાંથી SO4 માઇનસ 2 બનાવશું અને 2Cl માઇનસ. અહીંયા તમે જોવા જાઓ તો સલ્ફરનો ઓક્સિડેશન આ પ્લસ 4 જોવા મળે છે, અહીંયા પ્લસ 6 જોવા મળે છે, અહીંયા બે ક્લોરિનને કારણે માઇનસ 2 જોવા મળે છે. હવે અહીંયા આપણે જે છે એ જોવા જઈએ તો ઓક્સિડેશન બે ઇલેક્ટ્રોનનો ફેરફાર, અહીંયા જે છે એ રિડક્શન અને બે ઇલેક્ટ્રોનનો ફેરફાર જોવા મળે છે. સાથે સાથે આપણે જો જોવા જઈએ તો અહીંયા જે છે એ શું જોવા મળવાનું છે, તો કે અહીંયા જે છે વીજભારની જો ચર્ચા કરીએ તો આ બાજુએ મને વીજભાર જોવા મળે છે માઇનસ બે, આ બાજુએ જોવા જઈએ તો વીજભાર જોવા મળે છે માઇનસ ચાર. એનો મતલબ એવો થયો કે અહીંયા SO3 માઇનસ 2 પ્લસ CL2 પ્લસ 2OH માઇનસ, એમાંથી આ બાજુએ શું બનવાનું છે, SO4 માઇનસ 2 પ્લસ 2Cl માઇનસ પ્લસ 2H2O. તો આવી રીતના જે છે તમે રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયાને દર્શાવી શકો છો. અને એવી જ રીતે ત્રીજું જે છે એ છે આયોડિન જે છે એ આયોડિનનું રૂપાંતર આયોડેટ આયન જે છે એ આયોડેટ આયનમાં. એની જો આપણે વાત કરીએ તો આવી રીતે કે ભાઈ આઈ ટુની પ્રક્રિયા ક્લોરિન જળ સાથે કરવામાં આવે તો એમાંથી શું બની જવાનું છે, ટુ આઈ ઓ થ્રી માઇનસ પ્લસ ટુ સીએલ માઇનસ, એટલે કે ઝીરો ઝીરો અહીંયા જોવા મળે છે પ્લસ દસ. કઈ રીતે?
તો કે 2 ગુણ્યા પ્લસ 5 એટલે પ્લસ 10, અહીંયા માઇનસ 2. અહીંયા આપણને જે છે એ ઓક્સિડેશન જોવા મળે છે, 10નો ફેરફાર. અહીંયા જે છે એ આપણને જોવા મળે છે રિડક્શન, 2નો ફેરફાર. એટલે આને આપણે 5 વડે ગુણી શકાય, આને આપણે 1 વડે ગુણી શકાય. એટલે હવે આપણે જોશું તો અહીંયા શું આવી જશે, I2 પ્લસ 5 Cl2. સામેની બાજુએ શું જોવા મળવાનું છે, 2IO3 માઇનસ પ્લસ 10 Cl માઇનસ. એટલે માઇનસ 2 ને માઇનસ 10 એટલે ટોટલ 12 વીજભાર જે છે એનો ફેરફાર જોવા મળી શકે છે, જેને આપણે 6H2O વડે સંતુલિત જે છે એ સંતુલિત કરી શકાય. તો હવે આપણી પાસે જે બંધારણ જે છે એ બંધારણ આવેલું છે એની જો ચર્ચા કરીએ તો બંધારણ આવા પ્રકારના હતા કે અહીંયા આપણે જે છે એ ડાયક્લોરિન જે છે એનો એક સરસ મજાનો ઓક્સિડેશન કરતા જે છે એ ઓક્સિડેશન કરતા ઘટક જે છે એની માહિતી મેળવી. આ પ્રક્રિયાઓ જે છે બહુ અગત્યની છે, પરીક્ષામાં વારંવાર જે છે પૂછાતી હોય છે. સમગ્ર ડાયક્લોરિનના રાસાયણિક ગુણધર્મો જે છે એ પરીક્ષામાં પૂછી શકાય એવા મુદ્દા છે, તો એના ઉપર આપણે સવિશેષ ધ્યાન રાખવાનું થશે. તો આજ માટે આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.